नमस्कार दर्शक मित्रों, हूँ धार्मी, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ હોટ ટોપિકની અંદર. હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાના છે શિક્ષણની બદલાતી રૂપરેખા વિશે. દર્શક મિત્રો, જો વાત કરીએ તો આજથી દસકા પહેલા કે પછી કોરોના કાળ પહેલા આપણે જોતા હતા કે જે વાલીઓ છે તે પોતાના બાળકને મોંઘામાં મોંઘી શાળાની અંદર મૂકવા માટે ઈચ્છતા હતા, સારામાં સારું શિક્ષણ આપવા માટે ઈચ્છતા હતા, અને તેમનું માન્યતા એવી હતી કે જે મારું બાળક છે તેને ખાનગી શાળાની અંદર જ સારું જે શિક્ષણ માતૃભાષાની વાત કરતા હોય, ગુજરાતમાં રહેતા હોય અને ગુજરાતી તે આપણી માતૃભાષા છે, ત્યારે આપણે જોઈ રહ્યા છે કે એક તરફ વાલીઓની અંદર ગુજરાતીની જગ્યાએ અંગ્રેજી માધ્યમનો જે ક્રેઝ છે તે વધી રહ્યો છે. વાલીઓની અત્યારે એવી માન્યતા બનતી જઈ રહી છે કે જો મારું બાળક અંગ્રેજી માધ્યમની અંદર ભણશે તો જ તે હોશિયાર બનશે અને આગળ જઈને તે પોતાના કરિયરની જે તકો છે તે વધુ પ્રમાણમાં ઊભી કરી શકશે, તેવી જે માન્યતા છે તે વાલીઓની અંદર બનતી જઈ રહી છે. તો આજે આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરવાના છે કે વડોદરાની અંદર જો હાલ વાત કરવામાં આવે તો છેલ્લા 6 વર્ષની અંદર 12,000 જે વિદ્યાર્થીઓ છે તે ખાનગી શાળામાંથી જે વાત કરવામાં આવે તો સરકારી શાળા તરફ પ્રયાણ કરી રહ્યા છે. એટલે કે આગામી નવા શૈક્ષણિક સત્રથી તેઓ 12,000 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે નવા સત્રની અંદર જો વાત કરવામાં આવે તો ખાનગીમાંથી સરકારી શાળા તરફ પ્રયાણ કરી રહ્યા છે, એટલે કે પ્રવેશ મેળવી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો વડોદરાની અંદર અંગ્રેજી માધ્યમના જે ગેલછાના કારણે, વાલીઓની અંદર અંગ્રેજી માધ્યમની જે ગેલછા જોવા મળે છે તેના કારણે 7 એવી ગુજરાતી માધ્યમની ધોરણ 1-8ની શાળાઓ છે કે જેને તાળા મારવાની જે નોબત છે તે આવી છે, અને સરકાર દ્વારા પણ હવે અંગ્રેજી માધ્યમની જે શાળાઓ છે, સરકારી શાળાઓ છે, તે ખોલવાનો જે નિર્ણય છે તે પણ એક તરફ કરવામાં આવ્યો છે. તો આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરવાના છે, એક તરફ શિક્ષણની જે આ રૂપરેખા બદલાઈ રહી છે તેને લઈને ચર્ચા કરવાના છે, અને આ ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે જયેશ બ્રેડ, કે જેઓ શિક્ષણવિદ છે અને તેમની સાથે જોડાયા છે શિક્ષણવિદ ધવલ પાઠક. આપ બંનેનું સ્વાગત કાર્યક્રમમાં. નમસ્તે. તો સૌ પ્રથમ પ્રશ્ન જયેશભાઈ આપને પૂછવા માંગીશ કે અત્યારે જો વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે જે ખાનગી જે વિદ્યાર્થીઓ જે વાલીઓ છે તે પોતાના બાળકોને ખાનગીમાંથી હવે સરકારી શાળા તરફ મૂકવા માટે પ્રયાણ કરી રહ્યા છે, તેમાં જે ડોક્ટર્સ હોય, એન્જિનિયર્સ હોય સહિતના જે વાલીઓ છે તે પોતાના બાળકોને હવે ખાનગીમાં નહીં પરંતુ સરકારી શાળામાં મૂકી રહ્યા છે, તેની પાછળના કારણો કયા કયા હોઈ શકે? આ ખૂબ સારો પ્રશ્ન છે બેન. કારણ કે હવે જેમ જેમ લોકોને ખબર પડવા માંડી કે ખાનગી શાળાઓમાં પહેલા તો શરૂઆતમાં એકબીજાની દેખા દેખીમાં એમણે એડમિશન લઈ લીધેલું, પણ હવે જેમ જેમ ખબર પડી કે ખાનગી શાળાઓ કરતા સરકારી શાળાઓમાં જે શિક્ષકો છે એ વેલ ક્વોલિફાઈડ, વેલ એજ્યુકેટેડ અને સારી ડિગ્રી વાળા છે, અને હમણાં છેલ્લા 5-10 વર્ષથી તો લગભગ સરકારી શાળાઓમાં પરીક્ષા લઈને શિક્ષકોની ભરતી કરવામાં આવે છે, એટલે ટોટલ મેરિટ બેઝ હોય છે, એટલે એ શિક્ષકો પણ ખૂબ સરસ પોતાની રીતે જ્ઞાન પીરસતા હોય છે, એટલે હવે ધીમે ધીમે લોકોમાં પણ ખબર પડી ગઈ છે કે ખરેખર બહુ જે ખાનગી શાળાઓ કરતા આપણી જે સરકારી શાળાઓ છે ખૂબ સારી છે, એટલે હવે જોઈએ તો અમારી કહી શકાય કે ગ્રાન્ટેબલ અને એ શાળાઓમાં વિદ્યાર્થીઓ ખૂબ વધે. પણ હાલનો એક મોટામાં મોટો પ્રશ્ન એ છે કે વાલી પહેલા સમજ્યા વગર પોતાના બાળકને શું કે બાજુનું કોઈ બાળક છે તો એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે, એટલે પોતાના બાળકને પણ સમજી વિચાર્યા વગર એ શું કરે છે કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દે. ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યા પછી સરવાળે 5-7 વર્ષ ભણે એ બાળક, પછી એમને ખબર પડે કે ઇંગ્લિશ મીડિયમમાં તો મારા બાળકને કશું આવડતું નથી, એટલે પાછો એ ગુજરાતી મીડિયમ તરફ વળે, એટલે ગુજરાતી મીડિયમમાં કાં તો નજીકની કોઈ ખાનગી શાળામાં મૂક્યો ત્યાંથી શું કરે સરકારી શાળામાં આવે, અને સરકારી શાળામાં આવે એટલે પાછું એનું પાછું શિક્ષણનું સ્તર બદલાય. એટલે આજે તમે કહો છો કે 12,000 વિદ્યાર્થીઓ છોડીને ગયા, તો 12,000 વિદ્યાર્થીઓ છોડી જવાનું કારણ જ આ છે કે પેલા કોકની દેખા દેખીમાં એમણે મૂકી દીધો હોય કે પોતાના બાળકને કે મૂકી દીધું હોય કે ઇંગ્લિશ મીડિયમમાં, પણ પછી હવે ખબર પડી ગઈ કે બાળકને તો હવે સરવાળે 5-7 વર્ષે કશું આવડતું નથી, એટલે પાછું પોતાના બાળકને શું કરે સરકારી શાળામાં મૂકે. સરકારી શાળામાં મૂકે એટલે સરકારી શાળાના શિક્ષકો ખૂબ મહેનતુ હોય છે, એમાં કોઈ જ પ્રશ્ન નથી, પણ સરકારી શાળામાં થોડી ઘણી ઉણપ પણ હશે. હું એવું નથી કહેતો કે બધા 100-100% સારા હશે, પણ થોડી ઉણપ પણ હશે. પણ સરકારી શાળાઓ તો આજના જમાનામાં એમ જ કહું છું કે સરકારી શાળાઓ સૌથી સારામાં સારી છે, સરકારી હોય કે ગ્રાન્ટેડ શાળાઓ છે, આ ખૂબ સારામાં સારું શિક્ષણ આપે છે. કેમ આપણે જૂના સમયમાં જોઈશું કે જે જૂના સમયમાં એન્જિનિયર ડોક્ટર હતા એ પણ ગુજરાતી મીડિયમમાં જ ભણેલા, અને ગુજરાતી માધ્યમમાંથી ભણીને જ આજની સૌથી જોશો કે સારામાં સારા ડોક્ટર હશે તો એ પણ આ ગુજરાતી મીડિયમમાંથી જ ભણે, એટલે એવું જરૂરી નથી
કે ઇંગ્લિશ મીડિયમ જ ભણવું જોઈએ. એ ગુજરાતી મીડિયમમાં ભણીને પણ સારામાં સારું શિક્ષણ આપી શકાય છે, અને આપણી પાસે ખૂબ સરસ શિક્ષકો છે જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામો લાવી શકે છે. દરેકે દરેક પરીક્ષામાં પણ પોતાની રીતે પ્રદર્શન કરી શકે એવા શિક્ષકો છે. એટલે કોઈ જાતની આપણે એટલે પોતાના હું તો દરેક વાલીઓને એવી અપીલ આપના માધ્યમથી એટલી નમ્ર અપીલ કરું છું કે પોતાના બાળકોને જેમ બને તેમ સરકારી શાળાઓ, અને સરકારી શાળાઓનું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ સરસ છે, એટલે બને ત્યાં સુધી ખાનગી શાળાઓમાં ન મૂકતા સરકારી શાળાઓમાં જ મૂકવા જોઈએ. ધવલભાઈ, આપને પૂછવા માંગીશ કે અત્યારે જ્યારે જે વાલીઓ છે પોતાના જે બાળકો છે તેમને ખાનગીમાંથી અત્યારે સરકારી શાળામાં મૂકી રહ્યા છે, તેનું એક કારણ જે ખાનગી શાળાઓ છે તેમના દ્વારા અધધ કરવામાં આવતો ફી વધારો હોઈ શકે? ચોક્કસથી, ધાર્મિક ફી વધારો છે એ પણ વન ઓફ ધ ફેક્ટર તરીકે હોઈ શકે છે. કેમ કે કોરોનાના છેલ્લા 2 વર્ષ ગયા છે, અને વિશ્વની આ 100 વર્ષ પછીની જે મહામારી છે એ આવેલી છે, એટલે સ્વાભાવિક રીતે પરિવારજનો પર ક્યાંક ને ક્યાંક આર્થિક બોજો જે છે આવેલો હોય, વન ઓફ ધ ફેક્ટર છે એ પણ હોઈ શકે છે. અને એના કારણે પણ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ બાજુ જે છે એ વાલીનો ચોક હોઈ શકે છે. અને સાથે સાથે આ એક જ પાસા તરીકે આને આપણે જોવું જોઈએ, જ્યારે બીજા ઘણા બધા ફેક્ટરિંગ જે છે એ કહી શકાય, જેમાં સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં પાયલેટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ સ્કૂલો જે છે એ ખોલવામાં આવી છે. આ સ્માર્ટ સ્કૂલોની અંદર ખૂબ સારી રીતે કામ થઈ રહ્યું છે. એ પછી સ્ટાફની રિક્રુટમેન્ટ કરવાની હોય કે પછી ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ આપવાનું હોય, મતલબ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, સ્ટાફની વાત કરીએ, તમામ રીતે આ સ્માર્ટ સ્કૂલો જે છે એ ખૂબ સારું કરી રહી છે. એ પણ ધીરે ધીરે પેરેન્ટ્સની અંદર આ એ લોકો જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે, પોતા વિશ્વાસ છે એ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ ઉપર ધીરે ધીરે પેરેન્ટ્સનો વધી રહ્યો છે. એટલે આ પણ એક વન ઓફ ધ ફેક્ટર છે એ ચોક્કસથી હોઈ શકે છે. અને ખાસ કરીને જોવા જઈએ તો કન્સિસ્ટન્સી સાથે મારે એવું કહેવું હોય ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં કે એક જ સ્કૂલની અંદર 20 વર્ષ, 25 વર્ષ કે 30-30 વર્ષથી એક જ ટીચર જે છે એ એક જ વિષય જે છે એ ભણાવતો હોય. એવું ઘણા બધા અમારી જોડે પેરેન્ટ્સ આવે છે કે એ પેરેન્ટ્સના મતલબ એના પપ્પા પણ એ ભણ્યા હોય ત્યાં, એના સંતાનને પણ 20 વર્ષ પછી ત્યાં મૂક્યો હોય તો ટીચર સેમ જ હોય. એટલે જે એક વિશ્વસનીયતા છે બેન, એ ચોક્કસથી એ શાળા પર પ્રત્યેની, એ શિક્ષક માટેની એ વધી જતી હોય છે. અને પેરેન્ટ્સ છે એ સરકારી અને ખાનગી શાળા કે સરકારી અને ગ્રાન્ટેડ શાળા માટે એ વધારે વિશ્વસનીયતા સાથે પોતાના એડમિશન સંતાનોના કરાવતા હોય છે. આપને પૂછવા માંગીશ કે એક તરફ આપણે ખાનગી શાળાના શિક્ષણની ગુણવત્તાની વાત કરીએ અને એક તરફ સરકારી શાળાના શિક્ષણની ગુણવત્તાની વાત કરીએ, આપણે જોતા હોય છે કે ઘણા એવા વાલીઓ હોય છે કે તેમનું એવું માનવું હોય છે કે સરકારી શાળાની અંદર અમારા જે બાળકો છે તેમને પૂરતા પ્રમાણમાં પૂરતું શિક્ષણ નહીં મળી શકે, શિક્ષણની ગુણવત્તા નહીં જળવાય. ત્યારે આપને શું લાગે છે કે સરકારી શાળાના શિક્ષણ અને ખાનગી શાળાના શિક્ષણમાંની ગુણવત્તામાં શું ફેરફાર હોઈ શકે? સરકારી શાળાના જ્ઞાન ખાનગી શાળાઓની આપણે કમ્પેરિઝન જ ના કરી શકીએ. સરકારી શાળાઓની અંદર બધા જ વેલ ક્વોલિફાઈડ, વેલ ડિગ્રી વાળા અને ખૂબ જ સરસ રીતે પોતાની ડિગ્રી નો ઉપયોગ કરનારા અને ઉપયોગ કરનારા શિક્ષકો હોય છે. જયારે તમે ખાનગી શાળામાં જોશો તો કોઈ પણ નોન ક્વોલિફાઈડ શિક્ષક હશે તો એને પણ ખાનગી શાળામાં એપોઇન્ટમેન્ટ આપેલી હશે. તો જેમ કે તમે ગણિત વિજ્ઞાનનો શિક્ષક લો તો આપણે સરકારી શાળાઓની અંદર MSc થયેલો હોય, PhD થયેલો હોય કે પછી ડોક્ટર MPhil થયેલા લોકો ભણાવતા હોય છે. જયારે એ જ તમે વસ્તુ જોશો કે ખાનગી શાળાઓમાં એક પણ તમે જોશો કે PhD વાળો હશે જ નહીં, લગભગ 100 માણ તમને એકાદો મળશે. એટલે સરકારી શાળાનું ખૂબ સારામાં સારું છે, સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય, એના દરેક શિક્ષક વેલ ક્વોલિફાઈડ છે, એટલે એમની કમ્પેરિઝન થઈ જ ના શકે. કારણ કે સરકારી શાળાના શિક્ષકો તો પહેલાથી ખૂબ મહેનત કરવી જ પડે એમને, અને ખૂબ મહેનત કરે એટલે એમને પરિણામ સારું આવે છે. તમે જોશો કે સરકારી શાળાના શિક્ષકો બાળકોને નાનામાં નાની વસ્તુ જે બોર્ડમાં પૂછાય કે ગમે ત્યાં પૂછાય તો એ ખૂબ સરસ રીતે ભણાવી શકે. જયારે ખાનગી શાળાના શિક્ષકો ટોટલી શું પ્રોફેશનલ હોય, જયારે આ તો સરકારને જવાબદાર હોય છે. એટલે આટલો ફરક છે ખાનગી અને સરકારી શાળાઓમાં. એટલે સરકારી શાળાના શિક્ષકો ખૂબ મહેનત, સરકારી શાળા
ધવલભાઈ આપને પૂછવા માંગીશ કે અત્યારે જ્યારે આપણે જોતા હોય છે કે ખાનગી શાળાની અંદર જે શિક્ષણ આપવામાં આવતું હોય છે તેમાં એક્ટિવિટીઝનો વધારે સમાવેશ કરવામાં આવતો હોય છે, આપણે જોતા હોય છે ધોરણ 1-8 જે બાળકો હોય છે તેમના માટે જે પ્રેક્ટિકલ એક્ટિવિટીઝ હોય છે તેનો વધુ પડતો સમાવેશ ખાનગી શાળાની અંદર કરવામાં આવતો હોય છે, સરકારી શાળામાં પણ આ રીતની એક્ટિવિટીઝનો અત્યારે સમાવેશ કરવામાં આવે છે કે કેમ? ચોક્કસથી સરકારી શાળા કે ગ્રાન્ટેડ શાળાઓની અંદર આવી તમામ પ્રવૃત્તિઓ ચોક્કસથી કો કરિક્યુલમ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે જ છે. એ પછી કલા ઉત્સવ અંતર્ગત જે પણ પ્રવૃત્તિઓ થતી હોય, યુવા ઉત્સવ અંતર્ગત જે પણ સરકારી પ્રવૃત્તિ અને જે પણ અલગ અલગ વિભાગો, જે પણ અલગ અલગ વિષયો, જે પણ અલગ અલગ કોમ્પિટિશન હોય એમાં પાર્ટિસિપેશન કરવાનું હોય, રમતોત્સવ હોય, યુવા ઉત્સવ હોય, આ તમામ સરકારના અલગ અલગ પ્રોજેક્ટ છે અને આ વર્ષના દરમિયાન જે છે એ આવતા જ હોય છે. ખાસ કરીને વિજ્ઞાન મેળો, સાયન્સ ફેર છે, એ પણ GCERT મારફત નિયમિત રીતે દર વર્ષે તમામ શાળાઓમાં થતો હોય છે ને એ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પણ થતો હોય છે અને એના વિદ્યાર્થીઓ છે એને પણ આનો પૂરતો લાભ મળતો હોય છે. એટલે તમામ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, કો કરિક્યુલમ એક્ટિવિટીના પ્રોજેક્ટ જે છે એ થતા જ હોય છે. એ અલગ વાત છે કે ખાનગી શાળાઓમાં જેમ એક પ્રકારે કોઈ પ્રાઇવેટ મતલબ બેંક મતલબ હોલ કે એના બુકિંગ કરીને જે પણ કોઈ કોરિયોગ્રાફર રાખીને જે પણ કઈ કરવાનું હોય એ ટાઈપનો એક હાઇપ કે એ પ્રકારનું એ કદાચ ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં હોય કે ન હોય એ અલગ વિષય છે, પણ જે ખરેખરમાં પોટેન્શિયાલિટી અને સ્ટેટ અને નેશનલ ગવર્મેન્ટના સર્ટિફિકેટ્સનો લાભ વિદ્યાર્થીઓને મળવાપાત્ર હોય એ તમામ પ્રવૃત્તિઓ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ચોક્કસથી થતી હોય છે. હું આમાં એક વાત એવી જોડવા માંગીશ તારમી, કે હમણાં આપનો પ્રશ્ન હતો કે ખરેખરમાં શિક્ષણની બાબતમાં કેવું કામ હોય છે સરકારી શાળાઓમાં, એ પ્રશ્નમાં હું એક વાત જોડવા માંગીશ આપની. ખરેખરમાં મેડમ, જ્યારે સરકારી શાળા કે ગ્રાન્ટેડ શાળામાં ભરતી સરકારશ્રી દ્વારા થતી હોય છે, રિસેન્ટલી માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવી, તો એની અંદર ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ બુદ્ધિધન હોય, શ્રેષ્ઠ શિક્ષક હોય, એનું મેરિટ દ્વારા સિલેક્શન થાય છે. મતલબ એવું આપણે સમજીએ કે ઘણા બધાએ રજીસ્ટ્રેશન કર્યું હોય ગુજરાત રાજ્યમાંથી બીએડ થયેલા તમામ તાલીમી સ્નાતકોએ, તો એમાંથી શ્રેષ્ઠ હશે એ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં જશે, સેલ્ફ ફાઇનાન્સમાં નહીં જાય. સેલ્ફ ફાઇનાન્સમાં કોઈ મેરિટ સિસ્ટમ નથી. એટલે શ્રેષ્ઠ બુદ્ધિધન છે એ સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં જાય છે, અને પછી જેને સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં મેરિટમાં નથી આવતા એ સેલ્ફ ફાઇનાન્સમાં જાય છે. એટલે ખરેખરની અંદર બુદ્ધિધન છે એ સરકારી અને ગ્રાન્ટેડ શાળા. અલગ વાત છે કે અત્યારે સોસાયટી એક નજરિયો બદલાયો છે કે જે શાકભાજી વેચતો માણસ હોય ને પોતે આર્થિક રીતે પોતે સેલ્ફ ફાઇનાન્સમાં મૂકવાનો વિચાર કરે છે કે જે ખરેખરમાં તદ્દન ખોટું છે. આના કારણે એક પરિસ્થિતિ એવી પણ ધ્યાન પર આવે છે કે પહેલેથી જ જે ખરેખરમાં એકેડેમિક રીતે સ્કોલર હોય એ સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેતા હોય, એટલે ક્યાંક એવું બને કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના તમને પરિણામો સારા વધારે લાગે. અધરવાઇઝ શિક્ષકોની દ્રષ્ટિએ શ્રેષ્ઠ બુદ્ધિધન છે એ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પાસે જ છે, અને શ્રેષ્ઠ કામગીરી જેમ હમણાં જયેશભાઈએ વાત કરી એમ બાય હાર્ટ, ખરેખરમાં પ્રોફેશનલી નહીં, હૃદયને સાથે રાખીને વિદ્યાર્થીઓની તમામ બાબતો ઉપર ધ્યાન છે સરકારી અને ગ્રાન્ટેડ આપવામાં આવે છે. ચોક્કસથી ધવલભાઈ. જયેશભાઈ આપને પૂછવા માંગીશ કે હમણાં પણ ધવલભાઈ દ્વારા જેમ કહેવામાં આવ્યું કે સરકાર દ્વારા સ્માર્ટ સ્કૂલનો જે કન્સેપ્ટ છે તે હવે વિકસાવવામાં આવ્યો છે અને સરકારી સ્માર્ટ સ્કૂલ્સ બનાવવામાં આવે છે, પરંતુ આ રેશિયાની જો વાત કરવામાં આવે તો હજુ પણ ક્યાંક 60-40% કે પછી 70-30% જે રેશિયો છે તે ખાનગી શાળાઓ હોય કે પછી સરકારી આ સ્માર્ટ સ્કૂલ હોય તેનો જોવા મળે છે, તો સરકારે આ રેશિયામાં વધારો કરવાની કેટલી જરૂરિયાત? સરકારે બેન ધીમે ધીમે વધારો કરે છે, પોતાનો પાયલોટ પ્રોજેક્ટ પહેલા મૂકે છે, પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા મળ્યા બાદ ધીમે ધીમે પોતાની પોલિસીઓ ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે આપણામાં પણ હવે ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે કે ઘણી ઘણી નીચેની કોર્પોરેશનની શાળાઓ છે એમાં ચાલુ થયું છે, ત્યાં સ્માર્ટ સ્કૂલો બનાવી છે, લગભગ 50-60 અમદાવાદમાં થઈ ગઈ છે. એટલે દર વર્ષે એમાં જે બજેટ આવે એ પ્રમાણે એ લોકો પોતાની સ્માર્ટ સ્કૂલો બનાવતા હોય છે, અને આગામી વર્ષમાં લગભગ 18,000 સ્કૂલોને કંઈક કરવાનું છે. એટલે ધીમે ધીમે થશે સ્માર્ટ સ્કૂલો, અને સ્માર્ટ સ્કૂલો થશે એટલે એટલો પણ ફેરફાર આવશે. ધવલભાઈએ કહ્યું
એમ બુદ્ધિધન તો શ્રેષ્ઠ આપણી પાસે જ છે, એટલે બધા ટેકનોલોજી નો ઉપયોગ કરતા જ બધા શિક્ષકો આપણી પાસે છે, એટલે શિક્ષકોની કોઈ જ કમી નથી. અને આપણા બધા ટેકનોલોજી ને વરેલા છે બધા શિક્ષકો. તમે જોશો કે ગવર્મેન્ટ ના શિક્ષકો સૌથી વધારે ટેકનોલોજી નો ઉપયોગ કરતા છે. આ કોરોના કાળ દરમિયાન જોયું કે જયારે કોઈ નતું પડતું ત્યારે ગવર્મેન્ટ ના શિક્ષકો એ પોતાની આ બધી એપ્લિકેશનો થી ભણાવવાનું ચાલુ કર્યું. ત્યારે કોઈ ખાનગી શિક્ષક ખાનગી શાળાના શિક્ષકો ભણાવી નતા શકતા, પણ ગવર્મેન્ટ ના ટીચરો પોતાની રીતે પોતાની જવાબદારી હોય છે ગવર્મેન્ટ ના શિક્ષકોને, જયારે ખાનગી શાળાના શિક્ષકોને કોઈ જવાબદારી હોતી નથી. એટલે આટલો જ ફરક છે કે ગવર્મેન્ટ એટલે ગવર્મેન્ટ પોતાની જયારે પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરશે ત્યારે ધીમે ધીમે થશે, એક સાથે ના થઈ શકે. ખાનગી શાળામાં તો શું હોય કે એને માત્ર એક જ પોતાની જ શાળા હોય, જયારે ગવર્મેન્ટ ને તો 18,000 શાળાઓ કરવાની, એટલે થોડી લિમિટેશન પણ આવી જાય. પણ આ તો ધીમે ધીમે થશે, જેમ અમદાવાદમાં હવે 60 થઈ છે, હવે આવતા વર્ષે એનામાંથી 120 કરવાની છે, એટલે આ રીતે ધીમે ધીમે વધતી જાય. બરાબર અદવલભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે અત્યારે જે સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ હોય ને, પછી તે પછી વાત કરવામાં આવી કે સ્માર્ટ સ્કૂલો જે છે વિકસાવવામાં આવી રહી છે, ધીમે ધીમે તેમાં વધારો ગુજરાત રાજ્યની અંદર કરવામાં આવી રહ્યો છે, તો આની સીધી અસર ખાનગી શાળાઓ શાળાઓ પર પડશે કે કેમ? તેમના દ્વારા ફીમાં ઘટાડો કરવામાં આવશે, શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવામાં આવશે, કેવો ફરક આનો જે છે ખાનગી શાળાઓ પર પડશે? ચોક્કસથી, અત્યારે ઓલરેડી અમારી શાળાઓમાં ખાનગી શાળામાંથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાંથી એડમિશનનો ધસારો આવી રહ્યો છે. અને ગુણવત્તાની બાબતમાં મેં આપને જેમ હમણાં કહ્યું કે શ્રેષ્ઠ બુદ્ધિધન છે એ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ પાસે છે, એટલે ચોક્કસથી સ્પર્ધા ગમે તેટલી રાખવામાં આવે, પણ જે એક શૈક્ષણિક અને સહશૈક્ષણિક અભ્યાસની પ્રવૃત્તિઓની વાત છે ત્યાં સુધી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોને કોઈ બીટ નહીં ચોક્કસથી કરી શકે. આ એક મુદ્દો હમણાં જે અત્યારે આપણે ચર્ચા કરી એમાં હું ચોક્કસથી એડ કરવા માંગીશ કે કોરોના સમયમાં ઓનલાઈન શિક્ષણમાં આટલી મોટી ફીસ લઈને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકોને પોતાના જ યુઝર ઇન્ટરફેસ હોય, પોતાની જ વેબસાઇટ હોય, તો પણ એ લોકો ક્યાંક ને ક્યાંક શિક્ષણ આપવામાં જયારે ઉણા ઉતરી રહ્યા હતા એ પરિસ્થિતિમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ ખરેખરમાં શ્રેષ્ઠ કામગીરી છે એ આ દરમિયાન કરી છે. અને વચ્ચેમાં તો ઘરે ઘરે જઈને પણ શિક્ષકોએ ખરેખરમાં વાલીને શું તકલીફ છે, શું સમસ્યા આવી રહી છે, આ તમામ બાબતોને તપાસી છે. આ એક જ પ્રશ્ન જે છે અત્યારે હું પૂછવા માંગીશ, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલની અંદર ખરેખરમાં કોઈ શિક્ષક વિદ્યાર્થીના ઘરે જઈને આવા સંતોષજનક કામગીરી શું ખરેખરમાં કરી રહ્યું છે? આ આ પેરેન્ટ્સને હું પ્રશ્ન પૂછવા માંગીશ. એટલા માટે પેરેન્ટ્સ છે એ ધીમે ધીમે સરકારી અને ગ્રાન્ટેડ શાળા બાજુ વળી રહ્યા છે, એમનો વિશ્વાસ વધી રહ્યો છે, અને આવનારા સમયની અંદર ચોક્કસથી ઉત્તરોત્તર એમાં આપણને પ્રગતિ જોવા મળશે. આપણે ખાનગી અને સરકારી શાળાઓની તો વાત કરી, પરંતુ બીજી તરફ માધ્યમની વાત કરવામાં આવી, ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ. તો જયેશભાઈ, આપને પૂછવા માંગીશ કે વડોદરાની અંદર જો વાત કરવામાં આવે તો ધોરણ 1-8 ધોરણની 7 જે ગુજરાતી શાળાઓ છે તેને બંધ કરવાની દરખાસ્ત છે તે હાલ રજૂ કરવામાં આવી છે, તો ગુજરાતના અન્ય જે શહેરો છે જિલ્લાઓ છે તેની કેવી પરિસ્થિતિ, ગુજરાતી શાળાઓની કેવી પરિસ્થિતિ ત્યાંની? ગુજરાતી શાળાઓ ધીમે ધીમે બંધ થવાનું સૌથી મોટામાં મોટું કારણ કે વાલીઓ છે ને સૌથી પહેલા દેખાદેખીમાં સમજ્યા વગર પોતાના બાળકને ઇંગ્લિશ મીડિયમમાં મૂકે, બાજુવાળો મૂકે, એટલે પોતે એમ વિચારે કે લા હું મારા બાળકને, પછી જેમ એના કારણે આપણા ત્યાં શું છે કે જેમ બને એમ ત્યાં આપણે ગુજરાતી શાળાઓ બંધ થઈ રહી. ગુજરાતી શાળાઓ માતૃભાષામાં બાળકને કઈ ખબર ના પડતી હોય એટલે શું કરે કે બાળકને આપણે બાજુવાળા મૂકે ઇંગ્લિશ મીડિયમમાં, એટલે હું પણ મૂકું, અને ઇંગ્લિશ મીડિયમમાં મૂકે ને પછી 5મા 6 ધોરણમાં મેં આગળ પહોંચાયું એમ, 5મા 6 ધોરણમાં એટલે બાળકને એમ કે હવે પાછું કે ગુજરાતી મીડિયમમાં મૂકવું હોય. એટલે આ જે બંધ થવાનું શાળા બંધ થવાનું કારણ કે બેઝિક થી લોકો શું કરે પોતાના બાળકને શું કરે છે કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકે, અને જયારે ખબર પડે ત્યારે પાછા ગુજરાતી મીડિયમમાં મૂકવામાં આવે, એટલે માધ્યમ ચેન્જ કરવામાં આવે. પણ ત્યારે એટલે આ નીચેથી જે બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનો જે ક્રેઝ છે પોતા, જેમ કે ધવલભાઈએ કીધું કે શાકભાજી વેચનારો પણ પોતાના બાળકને એમ વિચારે કે ના ના કે મારે તો મારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકવો, એટલે પછી ઇંગ્લિશ મીડિયમમાં મૂકે ને પછી પસ્તાય, એના કરતા પહેલાથી જ એને ગુજરાતી મીડિયમમાં મૂકવો છે. અને આ શાળાઓ બંધ થવાનું કારણ જ આ મુખ્ય છે કે વાલીઓ વિચારે વગર પોતાના બાળકને શું છે કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકતા હોય છે, એટલે આ એક મુખ્ય રીઝન છે. જે 7 શાળાઓ બંધ થઈ આપ કહો છો આપના માધ્યમથી જાણવા મળ્યું, પણ એ આ બંધ થવાનું મુખ્ય કારણ આ જ છે કે સમાજનું
છેલ્લામાં છેલ્લો વર્ગ પણ પોતાની ફી બી વિચાર્યા વગર પોતાના બાળકને છે ને ઇંગ્લિશ મીડિયમમાં મૂકે છે, એટલે આ બંધ થવાનું કારણ આ જ છે. ભાઈ ધવલભાઈ, આપને પૂછવા માંગીશ કે એક તરફ જો આપણે વાત કરી રહ્યા હોય તો ગુજરાતી માધ્યમની જે શાળાઓ છે તેને તાળા વાગી રહ્યા છે અને જે વાલીઓ છે તેમની અંદર અંગ્રેજી માધ્યમનો જે ક્રેઝ છે તે વધી રહ્યો છે અને સરકાર દ્વારા પણ હવે અંગ્રેજી માધ્યમની શાળાઓ, સરકારી શાળાઓ શરૂ કરવાનો જે પ્રયાણ છે તે પણ હવે કરવામાં આવી રહ્યો છે, તો આનાથી જે આપણી ગુજરાતી માતૃભાષા છે તેના શિક્ષણને કેટલું નુકસાન પહોંચી શકે છે? આપની વાત તદ્દન સાચી છે. એક વાત તમામ પેરેન્ટ્સ ને હું કહેવા માંગીશ, એક તો જે અત્યારે આપણે ચર્ચા કરી દેખાદેખીનો જે વિષય છે, મારા નેબર એ એના સંતાનને કઈ ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો, આવી જે દેખાદેખીનો સમાજની અંદર જે એક સ્પર્ધા ચાલી રહી છે એ બાબતે હું એક જ પ્રશ્ન તમામ પેરેન્ટ્સને આજના રોજ પૂછવા માંગીશ, ખરેખરમાં આપનું સંતાન જયારે શાળાએથી ઇંગ્લિશ મીડિયમની શાળામાં આપે મૂક્યું છે અને એ ઘરે આવે છે, તો શું ખરેખરની અંદર એને કોઈ પણ એકેડેમિક, મતલબ એ ટેક્સ્ટબુક ખોલીને એ અભ્યાસ કરી રહ્યો છે અને એને કોઈ પ્રશ્ન આવી રહ્યો છે તો તમે એને સંતોષજનક રીતે ઇંગ્લિશમાં જવાબ શું આપી શકશો? જો આનો જવાબ હા આવતો હોય તો જ તમામ પેરેન્ટ્સે પોતાના સંતાનને ઇંગ્લિશ મીડિયમમાં મુકાય. આ એક વાત. બીજી વાત, અત્યાર સુધી ઇંગ્લિશ મીડિયમનો જે એક ક્રેઝ ઉભો થયો અને હાયર એજ્યુકેશનની અંદર ઇંગ્લિશનો વધતા પ્રભાવના કારણે ક્યાંક પેરેન્ટ્સ મૂકી રહ્યા છે ઇંગ્લિશ મીડિયમમાં, પણ આમાં એક બહુ જ સરસ મજાની સરકારશ્રી દ્વારા પહેલ કરવામાં આવી છે. હું તમામ પેરેન્ટ્સને નિર્માણ ન્યૂઝના માધ્યમથી કહેવા માંગીશ, બાયલેંગ્યુઅલ મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને બાયલેંગ્યુઅલ, બાયલેંગ્યુઅલની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત બહુ એક સ્પષ્ટ વાત કરવામાં આવી છે તમામ રાજ્યોને કે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ હોવું જોઈએ, એટલીસ્ટ શરૂઆતના 5 વર્ષ જે છે એ તો માતૃભાષામાં હોવા જોઈએ. આના પર ભાર મૂકવા માટે સરકારશ્રી દ્વારા બાયલેંગ્યુઅલની ટેક્સ્ટબુક પણ અલગ રીતે પ્રિન્ટ કરવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે બાયલેંગ્યુઅલના માધ્યમથી થશે શું કે આપનું સંતાન અગર ઇંગ્લિશમાં ભણી રહ્યું છે તો પણ એને નર્સરી, અપર કેજી, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આ 5 વર્ષ નવી શિક્ષણ નીતિમાં ગણ્યા છે, તો થર્ડ સુધી એને સંપૂર્ણ મેજોરિટી પાર્ટ પોતાની માતૃભાષામાં જ આવશે. ગુજરાત રાજ્ય હોય તો ગુજરાતી ભાષામાં આવશે, સ્વાભાવિક છે. એ પછી ધીરે ધીરે ઇંગ્લિશમાં એ લોકોને જે છે એ લઈ જવામાં આવશે. અને આ ઇંગ્લિશ મીડિયમની વાત કરી, ગુજરાતી મીડિયમની અંદર તો ગુજરાતી ભાષા ઉપર જ સ્વાભાવિક રીતે ઇમ્પોર્ટન્સ જે છે, એમ્ફેસિસ છે એ હોવાનું છે, પણ ઇંગ્લિશ ઉપર પણ અલગથી ભાર મૂકવામાં આવે ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં, કે જે ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અત્યારે બની શું રહ્યું છે ખરેખરમાં, કે છોકરું ગુજરાતી માધ્યમમાં ભણ્યું હોય પછી હાયર એજ્યુકેશનની અંદર એને ઇંગ્લિશ મીડિયમ આવી જાય સીધું, તો ત્યાં ક્યાંક ને ક્યાંક એ કોર્ડિનેશન કરવામાં ક્યાંક થાપ ખાઈ છે. એટલા માટે પેરેન્ટ્સ ઇંગ્લિશ મીડિયમમાં પહેલેથી મૂકે છે. પણ આ સમસ્યાની પણ બહુ સરસ મજાનો રસ્તો કાઢવામાં આવ્યો છે. પહેલેથી ગુજરાતી મીડિયમમાં આપણા સંતાનને મૂકો એટલે માતૃભાષામાં શિક્ષણ મળશે અને શ્રેષ્ઠ રીતે જે આપણું કોગ્નેટિવ માઇન્ડ છે એનું ડેવલપમેન્ટ થશે માતૃભાષામાં શિક્ષણથી. અને આગળ જતા ધીરે ધીરે, હાલ ગુજરાતી માધ્યમની ગણિત વિજ્ઞાનના પુસ્તકની અંદર ઇંગ્લિશ ટર્મિનોલોજી નથી આવી રહી, પણ નવી જે આ બાયલેંગ્યલ આપણે મીડિયમની વાત કરી એની અંદર ઇંગ્લિશની ટર્મિનોલોજી મૂકવામાં આવી છે, જેથી વિદ્યાર્થીને આગળ જતા હાયર એજ્યુકેશનમાં સાયન્સ કે કોઈ પણ કોમર્સના ફિલ્ડમાં જવું હોય તો એને આ ઇંગ્લિશની ટર્મિનોલોજીના માધ્યમથી એ સરસ રીતે એ તરત સસ્ટેન કરી શકશે. એટલે આ બાયલેંગ્યુઅલ જે છે એ ધીરે ધીરે આવનારા દિવસો વર્ષોની અંદર જે છે બહુ જ સરસ રીતે કામ કરશે, મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. વાલી પણ ધીરે ધીરે કરતા, જે આપણે અમદાવાદમાં પણ મને જે મારી જોડે આંકડો છે એમાં 28 થી 30 શાળાઓએ આ બાયલેંગ્યુઅલ મીડિયમ છે એને એડોપ્ટ કર્યું છે. સુરતમાં સક્સેસફુલી 29 શાળાઓ ઓલરેડી ચાલી રહી છે. એટલે આનો ધીરે ધીરે વ્યાપ થતો જશે, જેમ પેરેન્ટ્સમાં આનો પ્રચાર અને પ્રસાર થશે અને એકચ્યુઅલ આના ફ્રુટફુલ રિઝલ્ટ ખબર પડશે. સુરતમાં તો આની બહુ સરસ મજાનો એક્સપેરિમેન્ટ પણ રાખવામાં આવ્યો હતો અને બાયલેંગ્યુઅલમાં ભણેલા વિદ્યાર્થીઓ બહુ સરસ મજાનું કરી રહ્યા છે. એટલે આનો શ્રેષ્ઠ રસ્તો છે આ, અને પેરેન્ટ્સ પર આવનારા દિવસોમાં ચોક્કસથી એના પર ભરોસો મૂકશે. ટેક્સ્ટબુક એની અલગ પ્રકારની બનાવાઈ રહી છે જેથી વિદ્યાર્થીઓને માતૃભાષામાં પણ ઇમ્પોર્ટન્સ સચવાય, આગળ જતા ઇંગ્લિશ લેંગ્વેજનું પણ ઇમ્પોર્ટન્સ સચવાય, જે હાયર એજ્યુકેશન અથવા અબ્રોડ જવું છે વિદ્યાર્થીઓને તો એમાં પણ એમને એ યુટિલાઇઝ થાય.
દર્શક મિત્રો, આજે આપણે કાર્યક્રમની અંદર શિક્ષણની બદલાતી રૂપરેખા વિશે ચર્ચા કરી રહ્યા હતા કે જ્યારે હવે વાલીઓ છે કે જેમની અંદર પહેલા ખાનગી શાળાનો ક્રેઝ જોવા મળતો હતો, તે વાલીઓ હવે ડોક્ટર હોય, એન્જિનિયર હોય સહિતના જે વાલીઓ છે તે પોતાના જે બાળકો છે તેમને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં મૂકી રહ્યા છે, તેમાં પોતાનો પ્રવેશ, પોતાના બાળકનો જે પ્રવેશ છે તે કરાવી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો વાલીઓની અંદર હવે ગુજરાતીની જગ્યાએ અંગ્રેજી માધ્યમનો ક્રેઝ વધી રહ્યો છે અને તેના કારણે જે ગુજરાતી માધ્યમની શાળાઓ છે તેને તાળા વાગી રહ્યા છે. તો તેના પાછળના કારણો શું છે, તેના ઉપાય શું છે, તેના વિશે આપણે કાર્યક્રમની અંદર ચર્ચા કરી અને તે ચર્ચા માટે આપણી સાથે કાર્યક્રમની અંદર જયેશભાઈ અને ધવલભાઈ જોડાયા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.